કેમ છો? મજામાં. ચાલો આજે આપણે યુનિટ 3 ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાં આગળ જોઈએ. તો એમાં વિદ્યાર્થી મિત્રો ફળોના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ જે છે એ આપણે લખવાના છે. તો જોઈએ. દ્રાક્ષ, ગ્રેપ્સ, પાઇનેપલ, કોકોનટ, ગ્વાવા, રોઝ એપલ, વોટરમેલન, જોઈએ બાળકો. ગ્રેપ્સ, ગ્રેપ્સ ને ગુજરાતીમાં શું કહેવાશે? તો કે દ્રાક્ષ. પાઇનેપલ, અનાનસ, કોકોનટ, નાળિયેર, ગ્વાવા એટલે કે જામફળ, રોઝ એપલ એટલે જાંબુ, વોટર લેમન એટલે તરબૂચ, તો બાળકો યાદ રાખવાના ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, પાઇનેપલ એટલે અનાનસ, કોકોનટ એટલે નાળિયેર, ગ્વાવા એટલે જામફળ, રોઝ એપલ એટલે જાંબુ, વોટર લેમન એટલે તરબૂચ. ત્યારબાદ શાકભાજીના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ જે છે એ આપણે લખવાના છે. તો શાકભાજી ભાઈ, કોબી, જિંજર, કોલીફ્લાવર, પમ્પકિન, એમ, નેડીશ ફ્લેવર. તો જોઈએ બાળકો, કોબી, કોબી જે ગુજરાતીમાં કહેવાશે કોબી, જિંજર એટલે આદુ, કોલીફ્લાવર એટલે ફુલાવર, પમ્પકિન એટલે કોળું, એમ એટલે રતાળું, અને લેડીઝ ફિંગર એટલે લીલો. બાળકો અહીંયા આપણે થોડા શાકભાજીના જે અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે એની સામે આપણે એના અર્થ જે છે યાદ રાખવાના છે, અને પરીક્ષામાં પૂછાય તો આપણે એ જે છે એ લખવાનું છે. તો પહેલું છે કોબીજ એટલે કોબી, જિંજર એટલે આદુ, કોલીફ્લાવર એટલે ફુલાવર, પમ્પકિન એટલે કોળું, એમ એટલે રતાળું, અને લેડીઝ ફિંગર એટલે વિન્ડો. તો બાળકો આપણે આના પહેલાના વિડીયોમાં એના અમુક શાકભાજી અને ફળોના સ્પેલિંગ પાછા કર્યા હતા, આમાં આપણે ઉચ્ચાર અને અર્થ જોયા. હવે આપણેનો સ્વાધ્યાય જોઈએ. ચાલો પ્રશ્ન એક છે, ફળોના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો ગુવાવા, ગુવાવા એટલે જામફળ. ચાલો બાળકો, મેંગો, મેંગો એટલે શું થશે? સરસ, બધાને ભાવે એવું શું છે? કેરી. સરસ, કેરી, મેંગો એટલે કેરી. પપૈયા, પપૈયા એટલે પપૈયું. એપલ, એપલ એટલે સફરજન. બનાના, બનાના એટલે કેળું. બેરી, બેરી એટલે કોર. તો આ જે પ્રશ્ન એક ફળોના ઉચ્ચાર
પકડ્યું એપલ એટલે સફરજન બનાના એટલે કેળું અને બેરી એટલે બોર હવે જોઈએ શાકભાજીના અંગ્રેજી ઉચ્ચાર સામે એના ગુજરાતી અર્થ પહેલો છે ટમાટો ટમાટો એટલે ટામેટું બીજું છે ચીલ એટલે મરચું પમ્પકિન એટલે કોળું જિંજર એટલે આદુ અનિયન એટલે ડુંગળી ને લેડીઝ ફિંગર એટલે ભીંડું જો બાળકો એકવાર જોઈએ ટામેટો એટલે ટામેટું ચીલી એટલે મરચું પમ્પકિન એટલે કોળું જિંજર એટલે આદુ અનિયન એટલે ડુંગળી અને લેડીઝ ફિંગર એટલે ભીંડું તો આ થયા પ્રશ્ન એક બે હવે જોઈએ પ્રશ્ન ત્રણ ચલો મિત્રો પ્રશ્ન ત્રણ અંગ્રેજી શબ્દના યોગ્ય ગુજરાતી અર્થ આપો તો એમાં તમને તમે જોશો ચોપડીમાં તો એમાં સ્પેલિંગ એક બાજુ આપ્યા છે અને ત્યાં ત્રણ આવી રીતે ઓપ્શન આપેલા છે બરોબર આવા ખાના કરીને એની બાજુમાં લખેલું હોય એપલ એપલ એટલે તો કે દ્રાક્ષ સફરજન કે તરબૂચ આવી રીતે ત્રણ ઓપ્શન લખેલા હોય એમાંથી એપલ એટલે એ ડબલ પી એલ ઈ એપલ એટલે શું થાય કે આપણે સાચો જવાબ હોય એની સામે સાચાની નિશાની કરવાની છે મેં અહીં બધા ઓપ્શન નથી લખ્યા માત્ર એની સામે આપણે જે સાચો જવાબ આવે એ આપણે લખીશું તો જોઈએ બાળકો તો એપલ એ ડબલ પી એલ ઈ એની સામે ઓપ્શન આપણને આપ્યા છે ચોપડીમાં નારંગી મોસંબી કે સફરજન તો શું આવશે બધાને ખ્યાલ છે સફરજન તો આપણે સફરજનમાં ઓકે આપશું ચાલો પછી બીજો સ્પેલિંગ છે એમ એ એન જી ઓ એટલે મેંગો થાય તો મેંગો એટલે કેરી તો જો બાળકો એમ એ એન જી ઓ મેંગો મેંગો એટલે શું થશે તો આપણે ઓપ્શન આપ્યા છે એ આપણે જોઈએ તો એમાં આપણને કેળો કેરી કે પોળો શું થશે સરસ એમ એ એન જી ઓ એટલે મેંગો મેંગો એટલે કેરી થાય તો કેરી સામે આપણે સાચાની નિશાની કરવાની છે પછી નો ત્રીજો સ્પેલિંગ છે ઓ એન આઈ ઓ એન અનિયન અનિયન એટલે શું થાય તો આપણે ઓપ્શન આપ્યા છે કે લસણ ડુંગળી કે મરચું શું થશે સરસ ડુંગળી પછી નું છે સી એ ડબલ આર ઓ ટી કેરટ કેરટ એટલે શું થશે તો આપણને ઓપ્શન માં આપ્યું છે ગાજર મૂળો કે રીંગણ શું થાય ગાજર પછી નું છે ડી એ એન એ એન એ બનાના બનાના એટલે શું થશે તો ઓપ્શન માં છે બોર કેરી કે કેળું તો કેળું ચાલો ત્યારબાદ આવે છે પ્રશ્ન ચાર ધોળકા ધોળો તો એક બાજુ આપણને ગુજરાતી અર્થ આપ્યો છે એની સામે અંગ્રેજી ઉચ્ચાર એમાં ફળો છે પેલા બરોબર અને બીજા ધોળકામાં છે એ શાકભાજી છે એની સામે એના ઉચ્ચાર આપ્યો છે તો જોઈએ પેલું છે પપૈયો અંજીર બોર તરબૂચ દ્રાક્ષ એની સામે આંટાવડા આપણને આપેલા છે પેર બેરી પપૈયા દ્રાક્ષ અને વોટરમેલન તો પપૈયો એટલે શું થશે એક થશે બોર પપૈયા ગ્રેપ્સ કે વોટરમેલન સરસ તો પપૈયા થાય તો એની સામે આપણે એને જોડી દેવાનું ત્યારબાદ છે બીજું અંજીર અંજીર એટલે શું થશે તો આપણને ખ્યાલ છે પીગ થાય તો એની સામે જોડી દેવાનું પછી બોર બોર ને અંગ્રેજીમાં શું કહેવાય તો બેરી તો બેરી સામે જોડવાનું પછીનું છે તરબૂચ તરબૂચ ને અંગ્રેજીમાં વોટરમેલન અને દ્રાક્ષ દ્રાક્ષ ને અંગ્રેજીમાં ગ્રેપ્સ બરાબર તો આ થયા ફળોનું હવે આવે છે શાકભાજીનું જો બટાકો મરચો રતાળો ભીંડો અને મૂળો એની સામે છે એમ પટેટો ચીલી રેડિશ અને લેડિશ ફિંગર તો જોઈએ બટાકો માટે શું થશે પટેટો પછી બીજું છે મરચું મરચા શું કહેવાય છે ચીલી પછી રતાળું રતાળા ને અંગ્રેજીમાં શું કહેવાય એમ એમ સાથે બોલ્યું
પછી ભીંડો, ભીંડાને અંગ્રેજીમાં લેડી ફિંગર, અને મૂળો, મૂળાને અંગ્રેજીમાં રેડિશ. તો જો બાળકો આ આપણે અંગ્રેજીમાં શાકભાજી અને ફળોના જે છે એ આપણે યુનિટ ભણ્યા. તો વિદ્યાર્થી મિત્રો ઘરેથી દરેક બાળકે આનો સ્વાધ્યાય ચોપડીમાં જે કાંઈ ખાલી જગ્યા આપી છે એકવાર પૂરી લેવાનો છે, અને આપણે જે નોટ જે છે એ નોટમાં પણ એક વખત સ્વાધ્યાય લખી લેવાનો છે, અને દરેક વસ્તુ જે છે એ પાકી કરવાની છે. તો ત્યાં સુધી આગળના વિડીયોમાં હવે આગળ ભણશું. તો ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.